રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે ત્યારે આવશ્યક સેવામાં આવતી એસટી બસ સેવાના કર્મીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે। રાજ્યમાં 1985 એસટી કર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે, જેમાં 775 કામદારો તો હાલ સારવાર હેઠળ છે। જ્યારે રાજ્યભરમાં 185 એસટી કામદારો મોતને ભેટ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પણ 15 કર્મચારીઓના મોત નિપજ્યા છે। ત્યારે મૃતક એસટી કામદારોને આજે ત્રણેય માન્ય યુનિયનો દ્વારા પાલનપુર એસટી ડેપોમાં કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પાલન સમિતિના હાલમાં અધ્યક્ષ તરીકે મને રાખેલો જેવો દીપક નાયક, ભારતીય મજૂર સંઘ, એસટી કર્મચારી મંડળ અને મજૂર મહાજન ત્રણેય યુનિયન અમારા વિભાગમાં સક્રિય છે। આજે આ મહામારીના વિશ્વની અંદર, ઇન્ડિયાની અંદર અને આપણા ગુજરાતની અંદર જબરજસ્ત છેલ્લા 2 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે। અમારી બસોનું સંચાલન સરકાર અને નિગમના સૂચના મુજબ ચાલુ રાખવામાં આવેથી અમારા મોટાભાગના કર્મચારીઓ જબરજસ્ત સંક્રમિત થયા છે। એમાં 1985ની સંખ્યા આખા ગુજરાતની અંદર હાલ સંક્રમિત છે અને 785 અત્યારે સારવાર હેઠળ છે અલગ અલગ જગ્યાએ, અને આખા ગુજરાતની અંદર 185 કર્મચારીઓનું દુઃખદ અવસાન થયું છે। એમાં 4 કે 5 તો લગભગ મહિલા દીકરીઓ છે અમારી તો, અને અમારા વિભાગની અંદર પાલનપુર વિભાગ એટલે પાલનપુર જિલ્લો આખો બનાસકાંઠા એની અંદર અમારા 15 કર્મચારીઓનું દુઃખદ અવસાન થયું છે, અને એના કારણે અમે ખૂબ દુઃખ અનુભવીએ છીએ। આખી સંકલન સમિતિ, આખું ગુજરાત અને અમારા એસટીના નિગમના કર્મચારીઓ અને સરકારને અને અમારા મેનેજમેન્ટના માનનીય એમડી સાહેબ શ્રી હદર સાહેબને આ તબક્કે અમે વિનંતી કરીએ સંકલન સમિતિના આદેશ મુજબ કે જે દુઃખદ આવા ઘટનાઓ જે બની છે, આવા કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે વોરોના કોરિયર્સ તરીકે જાહેર કરવા જોઈએ, અને જેમ મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને ઘણા બધા ડિપાર્ટમેન્ટને ₹25 લાખની સહાય આપવામાં આવે છે, તો એવી અમારા પણ આ જે આ કોરોનાના કારણે એક્સપાયર થયા છે, અવસાન થયું છે, એમને પણ એક સારી સહાય ચૂકવે એવી અમારી આ તબક્કે વિનંતી છે। આજે અમારો આખા ગુજરાતની અંદર 12 કલાકે તમામ ડેપો, તમામ ઓફિસોની અંદર મૃત્યુ પામેલા કર્મચારીઓનો એક આદેશ મુજબ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, અને ખાસ એક વિનંતી છે કે અમારા થરાદ ડેપોના કર્મચારીને પણ કોરોના થયો તો અત્યારે એની મહામારીની અંદર એક જે અત્યારે મુખ્ય માઇક્રોસિન જે આપણો રોગ છે એની અંદર એની આગ ગુમાવી છે, અને તમામ વિભાગના કર્મચારીઓ પણ ખૂબ ફાળો આપે છે, અમારા વિભાગે પણ ખૂબ સારો ફાળો આપ્યો છે, એમનો પણ ખૂબ આભાર માનું છું, અને એની પણ સરકાર એની જે પણ દવા થાય છે એના બિલો ફ્રી ઓફ કરી આપે એવી અમારી વિનંતી છે। ભારત માતા કી જય। એસટીના યુનિયન દ્વારા આરોગ્ય અને પોલીસની જેમ એસટી કર્મીઓને પણ કોરોના વોરિયર ગણવાની માંગ કરાઈ છે, અને મૃતક એસટી કામદારોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય આપવાની પણ માંગ કરાઈ છે।